ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર, આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો. 16 દેશોના 42 પતંગબાજ, 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો. ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે. મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર, આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો ઉમરકાભેર સ્વાગત કરાયું હતું. જ્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકતા મુખ્ય અતિથિ શ્રી અનિલ ઠાકુર, આઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાતે જણાવ્યું હતું કે આ ગર્વ અને આનંદની ક્ષણ છે. ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે. ઉત્તરાયણનું મહત્ત્વ મકરસંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલું છે અને તહેવારમાં તલ લાડુ ચીકી ખાવાની પણ પરંપરા છે. ગુજરાતમાં 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે બોર્ડર વિસ્તાર નડાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે. નડાબેટનો ભવ્ય ભૂતકાળ છે એમ જણાવી સૌને પતંગ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેહરીન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મડાગાસ્કર, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયા, સાઉદી અરેબિયા, સ્લોવેકિયા, શ્રીલંકા, યુએસએ સહિતના 16 દેશોના 42 પતંગબાજ ભારતના કેરાલા, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, તેલંગાણા સહિતના 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગવીરોના વિવિધ આકાર, કદ અને રંગબેરંગી પતંગો સહિત આઈ લવ મોદી પતંગે લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળાના બાળકો ઉમટી પડ્યા હતા, જેમણે પતંગબાજોને ચીયર્સ અપ કરી ઉત્સાહ વધાર્યો હતો. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા. Hello everyone, this is Christopher from the Hungary. I'm very happy to be here to show the kites for the Indian people, because I know the people, Indian people are really friendly, and the culture is coming from the kite. Kite very important in the culture, and everyone knows that this kiting, and that's why I was very interested, and this is my first time in India, and I love it. They're very hostable, and like I was really very happy to all the people are was really friendly. I love it to be here. Thank you very much. Can you share your overall experience out of Gujarat and Gujarat? Yeah, actually this is my third international festival. Also I was in Istanbul and China, and this is amazing. This is the different, because you know the kite is coming from the culture, and in my experience with the different festivals, this is the one of the best in the world. Thank you. ગુડ આફ્ટરનૂન સૌ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને. આજે જેમ આપણે જોઈ રહ્યા છીએ, 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવ ગુજરાત રાજ્ય ઘણા વર્ષોથી કરતું આવ્યું છે, પણ આ પહેલી વખત એવું બન્યું છે કે નડાબેટ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વખતે 7 તારીખથી 14 તારીખ સુધી ગુજરાતના વિવિધ જગ્યાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ આયોજન થયેલ છે. જેમ આપણે જોઈ શકીએ છીએ, અત્યારે નડાબેટમાં 15થી વધારે દેશો, 4થી વધારે ગુજરાતના રાજ્યો અને ગુજરાતના વિવિધ ક્લબો, આ બધાના જ તે પતંગબાજો જે એક્સપર્ટ છે અને મોટી મોટી ડેકોરેટિવ પતંગો લઈને આવ્યા છે.
તો એ આપણે 60 થી વધારે પાર્ટિસિપન્ટ્સ આપણી જોડે અહીંયા જોડાયેલા છે નડાબેટમાં. તે બદલ હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભારતના વડાપ્રધાન શ્રીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે એમણે નડાબેટ લોકેશન ચૂઝ કર્યું કે જેનાથી અમને અહીંયા આનો લાભ મળી શકે આ પતંગ મહોત્સવનો. થેન્ક યુ.